खरु न्यूनतम वर्गोनी रीत एना अनुसंधान में उदाहरण त्रण छे कि नीचे आपेली माहिती परथी सुरेख वलणनुं समीकरणनुं अन्वयोजन करो। तमने उदाहरण त्रण में सुरेख समीकरणनुं अन्वयोजन करो एवुं आपेलुं नथी पण मैं आमां समावेश करी लीधो छे। अने वर्ष 2017 माटे नफानुं अनुमान मेळवो। हवे अहींया तमने वर्ष आपेला छे 11 12 13 14 15 नफो बाय 31 35 39 41 44 पण ए लाख में छे। 31 લાખ 35 લાખ 39 લાખ 41 લાખ 44 લાખ હવે આને આગળ આપણે કરવાનું કોષ્ટક પૂરું કરવાનું હવે અહીંયા ન્યૂનતમ વર્ગોની રીત એટલે નિયત સંબંધમાં જે ન્યૂનતમ વર્ગોની રીત હતી એ જ પ્રમાણે એ જ સૂત્ર એ જ વસ્તુ આવશે ફેર એટલો પડશે કે અહીંયા y છે અને પેલું x હતું અહીંયા x ની જગ્યાએ તમારે t થઈ જશે નિયત સંબંધમાં x અને y હતું અહીંયા ગળે x અને t અને t અને y થઈ જશે એટલે x ની જગ્યાએ t થઈ જશે હવે તમારે ત્રીજું ખાનું t એ લેવાનું છે હવે t ની અંદર શું કરવાનું તો તમને અહીંયા જે વર્ષ આપેલા છે એ પહેલા વર્ષને 1 નંબર બીજા વર્ષને 2 નંબર 3 નંબર 4 નંબર અને 5 નંબર નંબર આપી દેવાના ક્રમમાં હવે કદાચ કોઈક સંજોગોમાં સપોઝ અહીંયા 2014 નથી 13 પછી સીધું 15 છે તો તમારે જે પહેલો નંબર છે એ પહેલા નંબરને ક્રમમાં નંબર આપતા જવાનો પહેલા નંબરને નંબર 1 2 3 4 હવે જે વર્ષ ના હોય એનો નંબર ઉડાડી દેવાનો એટલે અહીંયા 4 ઉડી જશે એટલે 1 2 3 અને 5 આવી જશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયાથી ક્રમમાં જોઈએ કે બધા જો ક્રમમાં હોય તો 1 થી 5 ક્રમમાં આવી જશે 5 હોય 7 હોય 10 હોય જે હોય ક્રમમાં તમારા આપવાનું પણ વચ્ચે જો કોઈ એક અવલોકન મિસિંગ હોય અહીંયા અહીંયા વર્ષની જગ્યાએ તમને સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એ રીતે આપેલું હોય હવે તમને એમ કહ્યું કે સોમ મંગળ બુધ ગુરુ નથી શુક્ર અને રવિ તો સોમવાર ને પહેલો નંબર મંગળવાર ને બીજો નંબર બુધવાર ને ત્રીજો નંબર પછી ગુરુવાર ને ખરેખર આવે તો 4 એટલે 4 ઉડી જશે પછી શુક્રવાર ને સીધો 5 નંબર શુક્રવાર ને 4 નંબર આવશે એવું આવશે નહીં આ ધ્યાન રાખો સિરિયલમાં આવવું જોઈએ સિરિયલમાં જે વસ્તુ ના હોય એ નંબર ઉડાડી દેવાનો એટલે એ રીતે તમારે ટી લઈ લેવાનો હવે અહીંયા સિગ્મા વાય નો સરવાળો કરી દઈએ तो 31 वत्ता 35 वत्ता 39 वत्ता 41 वत्ता 44 190 सिग्मा टी आनो सरवाळो એટલે કે 1 वत्ता 2 वत्ता 3 वत्ता 4 वत्ता 5 15 टी ऊपर थी टी स्क्वेर टी ऊपर थी टी स्क्वेर आ तो बहुत इजी पड़े तुमने 1 4 9 16 25 આનો સરવાળો સિગ્મા ટી સ્ક્વેર બરાબર હવે આનો સરવાળો કરી દઈએ તો 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 વત્તા 25 55 અને ત્યાર પછીનું ખાનું ટી વાય અથવા તો વાય ટી જે લેવું હોય y t લો તો પણ ચાલે ty લો તો પણ ચાલે આ બંનેનો ગુણાકાર એટલે 31 એકા 31 35 દુ 70 39 ગુણ્યા 3 170 41 ગુણ્યા 4 164 44 ગુણ્યા 5 220 આનો સરવાળો સિગ્મા ટી વાય બરાબર આનો સરવાળો કરી દઈએ તો 31 વત્તા 70 વત્તા 170 વત્તા 164 વત્તા 220 602 એટલે તમારે જ્યારે સમીકરણ એકલું શોધવાનું કહ્યું હોય ત્યાં સુધી આટલે સુધી જ આવશે
આ ખાનું આવશે નહીં. અહીંયા અન્વયોજન વલણના સમીકરણનું અન્વયોજન કર્યું, એટલે સમીકરણનું અન્વયોજન કર્યું હોય તો તમારે જે આ એક ખાનું વધશે. કેવી રીતે વધશે એ છેલ્લે સમજાય છે, કારણ કે છેલ્લે ગણતરી થશે પછી જ આવશે. સમીકરણ બન્યા પછી આ વસ્તુ લખાશે, પણ જો તમને ખાલી કિંમત શોધવાની કરી હોય તો આટલા સુધી આવશે. હવે જે રીતે નિયત સંબંધને સહસંબંધમાં કરતા હતા એ રીતે અહીંયા y છે એટલે y બાર બરાબર સિગ્મા y અપોન n, એટલે કે 190 ભાગ્યા 1 2 3 4 5, એટલે 190 ભાગ્યા 5 38, એટલે કે y બાર તમને મળશે 38. એ જ રીતે t બાર, તો સિગ્મા t અપોન n, સિગ્મા t 15 છેદમાં 5, એટલે કે t બાર બરાબર તમને મળશે 3. y બાર t બાર. હવે સહસંબંધમાં અને નિયત સંબંધમાં આના આધારે આપણે કોષ્ટક બનાવવાનું થતું હતું. અહીંયા એવું થશે નહીં, અહીંયા તો સીધું t લઈ લેવાનું, t ઉપર ડિસ્ક કરીને t વાય ડાયરેક્ટ, એટલે સહસંબંધ ને નિયત સંબંધ જેવું આની અંદર નથી કે ત્રણ સૂત્રો છે, એક જ સૂત્ર છે. હવે b બરાબર n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t એનો વર્ગ. n એટલે 5, સિગ્મા ty 602 માઇનસ સિગ્મા t, સિગ્મા t 15, સિગ્મા y 190 છેદમાં 5 સિગ્મા t સ્ક્વેર 55 માઇનસ સિગ્મા t 15 એનો વર્ગ. હવે આનો ગુણાકાર તો કે 602 ગુણ્યા 5 30 10, માઇનસ 15 ગુણ્યા 190 28 50 છેદમાં 55 ગુણ્યા 5 275 માઇનસ 15 નો વર્ગ 225, એટલે કે બરાબર બાદબાકી કરી નાખીએ 30 10 માઇનસ 28 50 160 છેદમાં 275 માઇનસ 225 50, એટલે બી બરાબર 160 ભાગ્યા 50 3.2, એટલે બી બરાબર 3.2 તમને મળશે. એટલે બી આ રીતે આ સૂત્રની મદદથી શોધી કાઢવાનું. આ સૂત્ર તમને કોપી નિયત સંબંધનું લાગશે, સેમ કોપી છે, એટલે બહુ ચિંતા કરવા જેવી જરૂર તમને આવડી જશે. એટલે બી બરાબર 3.2. હવે એ તો કે એ બરાબર પેલામાં શું હતું, વાય બાર માઇનસ બી એક્સ બાર, તો અહીંયા શું થશે, વાય બાર માઇનસ બી ટી બાર, એટલે કે એ બરાબર વાય બારની કિંમત 38 માઇનસ બીની કિંમત 3.2 ગુણ્યા ટી બારની કિંમત 3, એટલે કે એ બરાબર 38 ઓછા 3.2 ગુણ્યા 3 9.6, એટલે કે એ 38 ઓછા 9.6 28.4, એટલે આ રીતે બી અને એ મળશે. હવે સમીકરણ વલણ સમીકરણ y કેપ બરાબર પેલામાં હતું a પ્લસ બી એક્સ, અહીંયા થશે a પ્લસ બી ટી.
a એટલે 28.4 પ્લસ 3.2 b એટલે અને t એટલે આ y કેપ તમારું સમીકરણ થઈ ગયું. હવે અન્વયવજન જે કરું છે એ અહીંયા ગાડે વલણ સમીકરણ ત્રીજા કોષ્ટકમાં y કેપ બરાબર 28.4 વત્તા 3.2t વત્તા 3.2t. હવે આ પછી શોધીએ, પહેલા આ પૂરું કરી લઈએ. હવે શું કહ્યું છે કે 2017 માટે નફાનું અનુમાન મેળવો, એટલે આપણે અહીંયા લખીશું વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવવા ટી બરાબર, હવે ટી બરાબર કેટલા લેવાના, તો અહીંયા છેલ્લો નંબર 2015 છે, 2015 નો વર્ષ છે, એની ટી કેટલો આવ્યો હતો 5. આપણે શોધવાનું કયું છે 17, એટલે 15 પછી કયો નંબર આવશે 16, તો 16 ને કયો નંબર થશે 6 અને 17 ને 7 થશે, એટલે એ વખતે ટી બરાબર તમારે 7 લેતા, એટલે ટી બરાબર તમારે કેટલા લેવા પડશે 7, કારણ કે 15 છે 2015, 2015 પછી 2016, તો 2016 ને 6 નંબર આવશે, 16 નથી શોધવાનો 17 શોધવાનું છે, 16 પછી 17, તો 17 ને કયો નંબર આવશે 7 માં, એટલે ટી બરાબર 7. જો 16 ગયું હોય તો ટી બરાબર 6 લેતા. હવે આ ટી બરાબર 7 આ સમીકરણમાં મૂકી દેવાનું, એટલે y કેપ બરાબર 28.4 વત્તા 3.2 ગુણ્યા 7, એટલે કે 28.4 વત્તા 3.2 ગુણ્યા 7 22.4. હવે આ બંનેનો સરવાળો 28.4 વત્તા 22.4 50.8, એટલે y કેપ બરાબર 50.8 તમને મળશે. હવે a સેમા છે તો લાખમાં, એટલે અહીંયા આપણે પાછળ લખીશું રૂપિયા લાખમાં, એટલે આ રીતે તમારું y કેપ 50.8 2017 માટે, એટલે પછી આપણે અહીંયા લખીશું કે 2017 માટે નફાનું અનુમાન કેટલું આવ્યું 50.8 રૂપિયા લાખમાં છે. હવે અહીંયા અન્વયવજન, તો અન્વયવજન માટે શું કરવાનું, તો આના માટે એક સિમ્પલ અને સાદી ટેકનિક કે અહીંયા ટીની કિંમતો બધી મૂકવાની છે. હવે ટીની કિંમતો તમારે બધી મૂકવાની છે, પહેલું એક છે, હવે એક મૂકશો એટલે 3.2 ગુણ્યા 1 થશે, એટલે આપણે શું થશે 28.4 વત્તા 3.2 ગુણ્યા 1. હવે 1 મૂકશો એટલે અહીંયા તમારે બધી ગણતરી કરવાની નથી, આ રીતે ગણતરી નથી કરવાની, ડાયરેક્ટ લખવાની છે, અને ડાયરેક્ટ પદ્ધતિ તમને શીખવાડ કે 1 મૂકશો એટલે અહીંયા 3.2 થશે, એટલે સીધું સિમ્પલ શું થશે પહેલામાં 28.4 વત્તા 3.2 વત્તા 3.2 એટલે 31.16, એટલે પહેલાની કિંમત તમને 31.16 મળી. હવે બીજાની t બરાબર 2 મૂકો, 3.2 ગુણ્યા 2 કરો અને પછી આમાં ઉમેરો 3 મૂકો, 3 ગુણ 3.2 ગુણ્યા 3 કરી અને પછી ઉમેરો, એ બધું કરવા જવાનું નહીં. સીધી સાદી રીત કે t ની આગળ કેટલા ગુણાયેલા છે 3.2, આ કિંમતમાં 3.2 ઉમેરતા જવાનું એટલે બીજી કિંમત મળશે, એમાં 3.2 ઉમેરશો એટલે ત્રીજી કિંમત મળશે, એટલે આપણે અહીંયા 31.6 વત્તા 3.2 એટલે 34.8. હવે એમાં વત્તા 3.2 એટલે
38 વત્તા 3.2 41.2 વત્તા 3.2 44.2 હવે આ કિંમત આપણે ટેલી કરવી હોય તો શું થશે 15 પછી 16 આવશે એટલે 16 ઉમેરવી પડશે અહીંયા 41.2 વત્તા 3.2 44.4 થશે વત્તા 3.2 47.6 થશે અને એમાં વત્તા 3.2 એટલે 50.8 આવી કારણ કે 16 નીકળી જશે સીધું 17 લેવાનું છે એટલે આમાં કેટલી વખત ઉમેરવાનું થશે 2 વખત એક વખત 3.2 ઉમેરશો એટલે 2016 મળશે એમાં 3.2 ઉમેરશો એટલે આ મળી જશે હવે આ તમારું અન્વયોજન થઈ ગયું હવે સપોઝ અહીંયા ઉમેરવાનું છે જો અહીંયા બરાબર ધ્યાન રાખજો 28.4 પ્લસ છે તો આપણે ઉમેર્યા કયા ઉમેર્યા t ની સાથે જે ગુણાયેલી રકમ છે એ જ ઉમેરવાની બીજી કોઈ ઉમેરવાની નહીં જો અહીંયા માઈનસ હોય બરાબર ધ્યાન રાખજો જો અહીંયા માઈનસ હોય તો શું થશે 28.4 માઈનસ 3.2 એટલે પહેલી કિંમત મળશે એટલે સપોઝ 28.4 માઈનસ 3.2 એટલે અહીંયા માઈનસ કરશો એટલે 25.2 મળશે પછી નીચે ઉતરતી વખત શું કરવાનું અહીંયા જેમાં ઉમેર્યા જો માઈનસ હોય તો બાદ કરવાનું આટલું યાદ રાખો પ્લસ હોય તો પ્લસ કરવાના માઈનસ હોય તો માઈનસ કરવાના તમને આ અન્વયોજન તમને બધાનું મળી જશે એટલે જો અન્વયોજન કયું હોય તો આ કોષ્ટક તમારે બનાવવું પડશે ના કયું હોય તો આ સમીકરણ અને આ અનુમાન આ રીતે આપણે મેળવી શકીશું એટલે આ રીતે તમારું આ ન્યૂનતમ વર્ગોની રીતનો આ એક દાખલો ઉદાહરણ 3 લઈને મેં બધું જ આની અંદર સમાવેશ કરી લીધો કેટલું સમીકરણ હોય અન્વયોજન હોય બધું જ આની અંદર સમાવેશ કરી લીધો આ રીતે તમારે 4.2 ના દાખલા જે છે એ તમારે ગણતરી કરવાના રહેશે